नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? सरस। चलो तो आज आपणे धोरण एक विषय कम्प्यूटर एमां आज अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी मित्र પોતાની સ્વાધ્યાય પોથી, પેન્સિલ, રબર, સંચો સાથે રાખે, બરાબર ને? કારણ કે આપણે લખવાનું આવે તો પેન્સિલ શોધવા જવી પડે નહીં। તો દરેક વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કૂલે આવતા ત્યારે પાઠ 2નો અભ્યાસ ચાલુ હતો, બરાબર ને? એમાં આપણે આજે મોનિટર વિશે અભ્યાસ કરવાનો છે। તો મોનિટર તમને બધાને ખબર છે કે ટીવીના પડદા જેવું દેખાતા જે ભાગ છે કોમ્પ્યુટરનો એને મોનિટર કહેવામાં આવે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આ જે ટીવીના પડદા જેવું દેખાય છે આને મોનિટર કહેવાય। તમે લોકો ઘણીવાર પરીક્ષામાં ભૂલ કરો છો કે કોમ્પ્યુટર કે તો તમને મોનિટરનું ચિત્ર આપ્યું હોય તો તમે એની સામે કોમ્પ્યુટર લખી નાખો છો। પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, આ જે ભાગ છે કોમ્પ્યુટરનો એને મોનિટર કહેવાય। એમાં સીપીયુ, માઉસ, કીબોર્ડ, પ્રિન્ટર, સ્પીકર આ બધા ભાગો ભેગા થાય ને ત્યારે એને કમ્પ્યુટર કહેવાય છે। તો તમે પરીક્ષામાં ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે મોનિટરને કમ્પ્યુટર લખતા નહીં। ચલો આગળ, કીબોર્ડની ઉપયોગથી તમે જે કાંઈ લખો તે મોનિટર પર દેખાય છે। તમે કીબોર્ડ વડે જે કાંઈ પણ ટાઈપ કરો છો તે બધું શેમાં દેખાય છે? મોનિટર ઉપર, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું, અત્યારે શાળા બંધ છે બરાબર ને, પ્રેક્ટિકલ થઈ શકતા નથી, પણ જ્યારે તમે પ્રેક્ટિકલમાં આવશો ત્યારે તમને હું ABCD કીબોર્ડ વડે લખાવીશ ને, તો એ તમને અત્યારે તમારા માટે તો નવું છે એટલે તમને ખ્યાલ નથી બરાબર ને, પણ તમે જે ABCD ટાઈપ કરશો કીબોર્ડ વડે એ મોનિટર ઉપર દેખાશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા લખ્યું છે ને એવું, પણ આ રીતની સ્ક્રીન ના હોય, આ જે આ છે ને આ સ્ક્રીન છે એવી જ સ્ક્રીન બ્લુ કલરની હોય અને અક્ષરો આ રીતે લખાય, બરાબર ને? તો આગળ, પછી તમે મોનિટરના ઉપયોગથી એટલે કે મોનિટરની મદદથી તમે કાર્ટૂન ફિલ્મો, ચલચિત્ર પણ મોનિટર ઉપર જોઈ શકો છો। કાર્ટૂન ફિલ્મ એટલે તમે આ લોકડાઉનની અંદર તો જેના ઘરે કમ્પ્યુટર હશે એમણે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હશે ખાસો, કારણ કે આપણે બહાર જવાનું રહેતું નથી, ખરું ને? ઘરમાં ને ઘરમાં હોઈએ તો મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, અથવા કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર ઉપર બેસીએ। તો તમે ક્યારેક કમ્પ્યુટર ઉપર કાર્ટૂનો કર્યા હશે, ગેમ રમતા હશો, પછી ચલચિત્ર, ચલચિત્ર એટલે પિક્ચર બરાબર ને, હિન્દી ગુજરાતી પિક્ચરો આવે છે ને એને ચલચિત્ર કહેવાય। તો આ બધું જ આપણે શેની ઉપર જોઈ શકીએ છીએ? મોનિટર ઉપર। પેન ડ્રાઈવ કે CD મદદથી આપણે એને CPUમાં મૂકીએ છીએ અને CPU દ્વારા આપણે કાર્ટૂન ફિલ્મ, ચલચિત્રો આ બધું જોઈ શકાય છે, બરાબર? તો આ હતો આપણો મોનિટર વિશેનું જ્ઞાન, બરાબર ને? તો આગળ, મોનિટર પછીનો ભાગ છે કીબોર્ડ। કીબોર્ડ એટલે શું? તો આવું કાળું લંબચોરસ પાટિયું જેની ઉપર ઘણા બધા બટન આપેલા છે, આ તમે જોઈ શકો છો ને નાના નાના બટનો, આને કમ્પ્યુટરની ભાષામાં કી કહેવાય। શું કહેવાય? કી। આ તમે કી દબાવો એટલે એ જે તમે દબાવો છો એ અક્ષર તમારા મોનિટર ઉપર તમે જોઈ શકો છો। તો આ જે પાટિયું છે એને કીબોર્ડ કહેવાય। આ કીબોર્ડ પર 100 કરતાં પણ વધારે કી હોય છે, આ બટન છે ને એ 100 કરતાં પણ વધારે હોય છે, બરાબર? અને લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે, તમારે કાંઈ પણ લખવું હોય તો તમે કીબોર્ડની મદદથી લખી શકો છો, બરાબર? તો એમાં આપણે ABCD લખીએ છીએ, બરાબર ને? જુઓ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, ABCD કંઈ સળંગ નથી આપી, એના બધા અક્ષરો ABCDના આડા અવળા છે, બરાબર? તો આ જે 26 અક્ષરો હોય, ABCDના કેટલા અક્ષરો છે? 26। તો અહીંયા લેટર કી, આ જે તમે ABCD જોઈ શકો છો ને, આ કીને અક્ષર કી અથવા તો ગુજરાતીમાં એને અક્ષર કી કહેવાય અને કમ્પ્યુટરની ભાષામાં એને અંગ્રેજીમાં લેટર કી કહેવાય। શું કહેવાય? લેટર કી। સમજ્યા વિદ્યાર્થી મિત્રો? તો આ કીની મદદથી તમે શબ્દો, વાક્યો બરાબર લખી શકો છો। તમારે કોઈ ફકરો લખવો હોય અંગ્રેજીમાં, કોઈ લીટી લખવી હોય, કોઈ સ્પેલિંગ લખવા હોય, ABCD લખવી હોય, તો
તો આ બધું તમે આ લેટર કી એટલે કે અક્ષર કીની મદદથી તમે ટાઈપ કરી શકો છો, બરાબર? તો આ છે 26 લેટર કી. પછી અંક 1 થી 0 સુધી, આ 1 થી લઈને આ 0 સુધી, આ છે નંબર અંક કી. આને શું કહેવાય? અંક કી ગુજરાતીમાં. અને આપણે કમ્પ્યુટરની ભાષામાં આને નંબર કી કહીએ છીએ, અંગ્રેજીમાં પણ નંબર કી કહેવાય, બરાબર? તો તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ નંબર કી આપેલી છે, એક અહીંયા આગળ આડી આપી છે અને એક અહીંયા આગળ આ બાજુ ઊભી આપી છે, બરાબર? તો આ બે નંબર કી તમારા કીબોર્ડની અંદર છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ નંબર કીની મદદથી તમે અંકો લખી શકો છો, ગણતરી કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અંક લખવા, દાખલા ગણવા, હિસાબો રાખવા માટે વધારે આ નંબર કીનો ઉપયોગ થાય છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે તમને એક પ્રશ્ન થશે કે અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 ને 0 આપ્યા છે, 10 નથી આપ્યા, તો શા માટે 10 નથી આપ્યા, બરાબર? 0 કેમ આપ્યા છે? તો તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે 10 લખો પછી તમને એવું કહેવામાં આવે કે તમારે 90 લખવું છે, 90, તો તમે કઈ રીતે લખી શકો, બરાબર ને? એટલા માટે અહીંયા આગળ 0 ને એકલા સિંગલ આપેલા છે કે જેની મદદ તમે 10 દબાવો તો 10 થઈ જાય, 90 દબાવો તો 90 એટલે કે 90 થઈ જાય, બરાબર? સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આપણને એમ કે 80 લખવા છે તો 8 અને 0 8 અને 0 દબાઈએ, બરાબર? તો આપણે 80 લખી શકીએ. આપણને એમ એવી જરૂર પડી કે આપણે 800 લખવાના છે, તો 8 અને 2 વખત 0 દબાઈએ તો 800 થાય, બરાબર? તો એટલા માટે આપણને અહીંયા સિંગલ 0 એટલે કે એકલો 0 આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે કી, આ બે જગ્યાએ તમારી કીબોર્ડની અંદર અંક કી આપેલી છે. આ બંને કીની મદદથી તમે અંક દબાવી શકો છો. તમારે 1 થી 0 1 થી 10 લખવું છે, 1 થી 100 લખવું છે, બરાબર? એટલે કે 1 થી 100 લખવું છે, 1 થી 50 લખવું છે, અથવા તમારે સરવાળા કરવા છે, બરાબર? બાદબાકી કરવી છે, ભાગાકાર, ગુણાકાર, બધું જ આ અંક કીની મદદથી તમે કરી શકો. અને ઓફિસોમાં હિસાબો લખવાના થાય છે ત્યારે પણ આ અંક કીનો ઉપયોગ વધારે થાય છે. તો આ છે તમારા કીબોર્ડ વિશેનો અભ્યાસ. કીબોર્ડમાં બીજી ઘણી બધી કી છે પણ એ તમને આપણે આગળ શીખવાડીશું, બરાબર? જેનો ઉપયોગ તમારે કરવાનો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કીબોર્ડની અંદર તમને તમારા જે રોજિંદા, તમે જ્યારે કમ્પ્યુટર ઉપર સ્ટાર્ટિંગમાં બેસો છો, તમારા માટે કમ્પ્યુટર વિશે નવો જ છે, ખરું ને? તો આ કીબોર્ડની અંદર અહીંયા આગળ આ એન્ટર કી છે. આ જે કી છે ને વિદ્યાર્થી મિત્રો, એ એન્ટર કી કહેવાય. તમારા મોનિટરની અંદર એક લીટી લબુક ઝબુક કરે છે, એને કર્સર કહેવાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ કર્સર, એક લીટી લખાઈ ગયા પછી આપણે એ કર્સરને નીચે લાવવું છે, એના માટે આ એન્ટર કીનો ઉપયોગ થાય છે. અને બે અક્ષર વચ્ચે જગ્યા છોડવી છે અથવા તો શબ્દ વચ્ચે જગ્યા છોડવી છે તો એના માટે તમારા કીબોર્ડમાં સૌથી લાંબી જે કી આપી છે એ એકવાર દબાવો તો તમારું કર્સર એક અક્ષર જેટલું આગળ ખસે છે, એટલે કે સ્પેસ, જગ્યા આપે છે. શું આપે છે? જગ્યા આપે છે. એક શબ્દ લખાયા પછી આપણે નોટમાં પણ જગ્યા છોડીએ છીએ ને, તો એવી રીતે આપણે કમ્પ્યુટરમાં પણ જગ્યા છોડવા માટે આ કીનો, આ લાંબી જે કી છે ને, એનો ઉપયોગ થાય છે. એને સ્પેસ બાર કી કહેવાય. કઈ કી કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્પેસ બાર કી. સ્પેસ એટલે જગ્યા, બરાબર ને? જગ્યા આપતી કી છે, બરાબર? તો આ બે કીનો ઉપયોગ વારંવાર થશે. તમે અત્યારે જ્યારે પ્રેક્ટિકલ ઉપર બેસશો, ત્યારે તમે ઘરે હો તો ઘરે પણ તમે તમારા અભ્યાસ વધે, તમારો મહાવરો પાકો થાય એ માટે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે આ બંને કીનો ઉપયોગ જોજો. તમારું કર્સર છે એ આ કી દબાવશો તો નીચે આવશે. તમે કોઈ અક્ષર, સ્પેલિંગ, શબ્દો લખતા હશો તો એની વચ્ચે જગ્યા છોડવી હોય તો આ જે કી લાંબી કી આપી છે ને, એને સ્પેસ બાર કી કહેવાય. આ દબાવજો તો તમારું કર્સર એક લીટી જેટલું આગળ ખસશે. આમાં ઘણી બધી કી છે પણ જેમ જેમ આગળ આપણે આવશે તેમ તેમ તમને હું સમજાવીશ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આગળ પાના નંબર 22 ઉપરનો જોઈએ આપણે. હા, પાના નંબર 22 ઉપર શેનો છે? કયો ભાગ છે કમ્પ્યુટરનો? માઉસ. તો આ જે સાધન દેખાય છે ને તમને, આને માઉસ કહેવામાં આવે છે. અને માઉસ આ જેની ઉપર રહે છે ને, આ ગાદી છે, પૂંઠું છે,
બરાબર, તો આને માઉસ પેડ કહેવાય. શું કહેવાય? માઉસ પેડ. તો આપણે જોઈએ માઉસ વિશે. મોનિટર પર વસ્તુનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. તેની ઉપર બે કે ત્રણ બટન હોય છે, તેને માઉસ પેડ પર રખાય છે. બરાબર, તો મોનિટર ઉપર તમારું આ માઉસ છે ને, એને તમે ફેરવશો ને તો તમારા મોનિટર ઉપર એક તીર જેવું દેખાય છે. બરાબર, તીર આકારનું, એરો, દાખલા તરીકે આ રીતનો એરો, આને માઉસ પોઈન્ટર કહેવાય. આ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, તો આવું તમે તમારા કમ્પ્યુટર સ્ટાર્ટ કરશો તો તમે સ્ટાર્ટ કર્યા પછી જોશો તો આવો એક એરો દેખાશે, આને માઉસ પોઈન્ટર કહેવાય. એ વસ્તુનું નિર્દેશ કરે છે, એટલે કે કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુને આપણે ત્યાં માઉસ આ પોઈન્ટર મૂકીએ એટલે આપણને એ બતાવે કે આ શું છે. બરાબર, એટલે નિર્દેશ કરે છે. બરાબર, તો માઉસને નિદર્શનના સાધન તરીકે પણ ઓળખાય છે. અને એની ઉપર બે કે ત્રણ બટન આવેલા છે, એક અહીંયા હોય છે, એક અહીંયા હોય છે, બે બાજુ. અને માઉસને આ રીતે, એટલે કે પહેલી આંગળી ડાબા બટન ઉપર, બીજી આંગળી જમણા બટન ઉપર, આ રીતે માઉસની બે આંગળીઓ બે બટન ઉપર રહે છે. અને એક બાજુનો ભાગ અંગૂઠાથી પકડવાનો છે, આ બે જે છેલ્લી આંગળી છે એને આ રીતે માઉસ પકડવાનું હોય છે. આપણે માઉસ પેડ ઉપર ખસેડીએ, બરાબર, તો આ રીતે પકડી અને માઉસને ખસેડવું પડે છે. તમને પ્રેક્ટિકલ હું આ રીતે સમજાવું છું, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. આ બે આંગળી બટન ઉપર રહેશે, આ અંગૂઠો અને આ છેલ્લી બે આંગળી છે એનાથી માઉસના બે ભાગો પકડાશે. બરાબર, અને પકડી અને આપણે એને ખસેડવાનું છે, એટલે કે ઉપર નીચે આપણે જે પણ વસ્તુની આપણને જરૂર છે. બરાબર, જે પ્રોગ્રામ ખોલવો છે, તો આપણે કંઈક નવું જોવું છે તો એના માટે એ માઉસનો ઉપયોગ થાય છે. બરાબર, તો એને માઉસ પેડ પર રખાય છે. તો આ કાળી ગાદી જેવું જે દેખાય છે ભાગ, એને માઉસ પેડ કહેવાય, અને આ સફેદ જેવો જે ભાગ છે એને માઉસ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આની ઉપર રાખી અને માઉસને ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ આપણે ખસેડીએ છીએ. અને આપણે જેમ માઉસ ખસેડીએ એમાં તીર, આપણે જે બાજુ માઉસ ખસેડશું તે બાજુ આ તીર ખસે છે. આપણે માઉસને ઉપર લઈ જઈએ તો આ માઉસ પોઈન્ટર ઉપર જાય છે, માઉસને નીચે ખેંચીએ તો માઉસ પોઈન્ટર ક્યાં દેખાય છે? મોનિટરની અંદર નીચેની બાજુ. માઉસને જમણી બાજુ ખસેડીએ, બરાબર, તો માઉસ પોઈન્ટર જમણી બાજુ જાય છે. માઉસને ડાબી બાજુ ખસેડીએ તો માઉસ પોઈન્ટર ડાબી બાજુ દેખાય છે. ટૂંકમાં આપણે જે રીતે માઉસને ખસેડશું એ રીતે આપણું આ જે માઉસ પોઈન્ટર છે એ મોનિટર ઉપર ખસતું દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો માઉસ વિશે તમને સમજણ પડી ગઈ ને? ચલો આપણે માઉસ પછી છે સીપીયુ. તો આ જે ડબ્બા જેવું દેખાય છે, ચોરસ બોક્સ જેવું, એને સીપીયુ કહેવાય છે. આ સીપીયુ વગર કમ્પ્યુટર ચાલી શકતું નથી. જેમ કે આપણા શરીરનો બધો જ આધાર આપણા મગજ ઉપર રહેલો છે ને વિદ્યાર્થી મિત્રો, એમ આખા કમ્પ્યુટરનો આધાર સીપીયુ ઉપર રહેલો છે. બધા જ સાધનો જેમ કે મોનિટર, માઉસ, કીબોર્ડ, સ્પીકર, પ્રિન્ટર, આ બધા જ ભાગો વાયરથી સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે. આપણે ખાઈએ, પીએ, ચાલીએ, બોલીએ, આ બધાનો આધાર શેની ઉપર છે? આપણા મગજ ઉપર. એમ કોમ્પ્યુટરનો દરેક કામ કરવાનો આધાર કોણ છે? સીપીયુ. બરાબર, માટે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. આપણે ભણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કે સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે, અથવા તો ખાલી જગ્યા ખરું ખોટું આવે અથવા ખાલી જગ્યા આવે. કમ્પ્યુટરનું મગજ ખાલી જગ્યા છે તો સીપીયુ, અથવા જો ખરું ખોટું હોય તો એમ પૂછાય કે કમ્પ્યુટરનું મગજ સીપીયુ છે અથવા તો સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે, તો આ વિધાન સાચું છે. બરાબર, ખરું ખોટું આવે તો આ રીતે લખવાનું, ખાલી જગ્યા આવે તો સીપીયુ બોક્સ લખવાનું આવશે. બરાબર, આ સીપીયુ બોક્સ વગર કમ્પ્યુટર કોઈ પણ કાર્ય કરી શકતું નથી. માટે તેને કમ્પ્યુટરનો મુખ્ય અગત્યનો ભાગ કહ્યો છે. આગળ કમ્પ્યુટરનો આગળનો ભાગ છે સ્પીકર. તો વિદ્યાર્થી મિત્રો સ્પીકર કોને કહેવાય? તમને બધાને ખબર હશે, આપણે શાળા સ્ટાર્ટ હતી ત્યારે તમને સમજાવ્યું હતું. આપણે શાળામાં જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે પ્રાર્થનાનો અવાજ આવે છે એ શેમાંથી આવે છે? સ્પીકરમાંથી. બરાબર ને,
तो स्पीकर शू छे? तो संगीत सांभळवा એટલે કે આપણે સીપીયુ બોક્સમાં કોઈ પણ સીડી ડીવીડી પેન ડ્રાઈવ નાખીએ છીએ અને એમાં જે ગીતો પિક્ચરનો અવાજ બરાબર એ બધું આપણે સાંભળવું હોય તો એના માટે આ સાધનની જરૂર પડે છે. આ સાધનને કહેવામાં આવે છે સ્પીકર. બરાબર, આ સ્પીકરના સાધનથી તો તમે બધા જાણીતા હશો. દરેકના ઘરે ટેપ હશે, ટીવી હશે, હોમ થિયેટર કરો છો ને એમાં પણ સ્પીકર હોય છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આ સાધનનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે. તમને ખાલી જગ્યામાં પૂછાય કે સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્પીકરનો. કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્પીકરનો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, પ્રિન્ટર. આ સાધન તમારા માટે કદાચ કોઈએ જોયું હશે, પણ તમારા માટે નવું છે, નામ પણ નવું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ જે બોક્સ જેવું દેખાય છે ને, અહીંયા કાગળ છે, બરાબર? તો આ સાધનને પ્રિન્ટર કહેવાય છે. શું કહેવાય? પ્રિન્ટર. કોમ્પ્યુટર પર તમે જે કાંઈ લખો છો કે દોરો છો તે બધું જ પ્રિન્ટર છાપી શકે છે. ધારો કે તમે કમ્પ્યુટરમાં ABCD લખી અને એને તમારે કાગળ ઉપર લેવી છે, તો એના માટે આ જે સાધન છે એનો ઉપયોગ થાય છે. આને કહેવાય છે પ્રિન્ટર. બરાબર, જુઓ તમારી જે આ ચોપડીઓ બધી જે છે એ છપાય છે, એ પણ પ્રિન્ટરની જ મદદથી છપાય છે. તમે વિચારો કે આવા સરસ અક્ષર, બધી જ ચોપડીઓ એક સરખી, બધામાં ચિત્રો એક સરખા, તો આ બધું કેવી રીતે શક્ય થાય? બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આવો પ્રશ્ન થયો છે તમને ક્યારે? હા, તો આ જે વસ્તુ, જે ચોપડીઓ છે, આપણે પેપર વાંચીએ છીએ, ન્યૂઝપેપર છાપા, બરાબર ને, અને આપણે છાપા અથવા તો અખબાર કહીએ છીએ, એને છાપવા માટે પણ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. પણ એ બધા કામ માટે મોટા મોટા પ્રિન્ટરો હોય છે. આપણે કોઈ કાગળ ઉપર કમ્પ્યુટરમાં સરસ ચિત્ર દોર્યું છે, અથવા કોઈ ફકરો લખ્યો છે, અથવા કોઈ કવિતા લખી છે, તો એને આપણે કાગળ ઉપર લેવું હોય તો આવા સાધન, આ નાનું છે પ્રિન્ટર, બરાબર, આનો ઉપયોગ થાય છે. આ આપણા કમ્પ્યુટર ટેબલ ઉપર રહી શકે તેવું હોય છે નાનું. જ્યારે આપણે ન્યૂઝપેપરો કે ચોપડીઓ છાપવા માટે તો બહુ મોટા પ્રિન્ટરો આવે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એને પણ પ્રિન્ટર જ કહેવાય, પણ પ્રિન્ટર નાનું મોટું એવા ભાગ હોય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રિન્ટરનો શું ઉપયોગ છે તમને ખ્યાલ આવી ગયો ને? કાંઈ પણ છાપવું છે, આપણે લખ્યું છે છાપવું છે, તો આનો ઉપયોગ થાય છે. તમારા પપ્પા, મમ્મી, કાકા કોઈ ઓફિસમાં નોકરી કરતા હોય, બરાબર, અથવા તો તમારા ઘરે કમ્પ્યુટર હોય અને એમને કોઈ કાગળ છાપવાના હોય તો એના માટે પ્રિન્ટર વસાવ્યું હોય તો તમે જોયું હશે, બરાબર ને? એના માટે આવું પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. તો આ છે તમારો પ્રિન્ટરનો ભાગ, બરાબર ને? તો આપણે જોયું મોનિટર, માઉસ, CPU, સ્પીકર, પ્રિન્ટર, તો આ બધા કમ્પ્યુટરના ભાગો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 2 પૂર્ણ થાય છે. તો આપણે એનું સ્વાધ્યાય જોઈ લઈએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો સ્વાધ્યાયમાં છે અહીંયા આગળ સૂચના, નીચેના વાક્યો વાંચો, સાચા શબ્દ પર વર્તુળ દોરો. તો અહીંયા આગળ 1 નંબર, જો અહીંયા 2 જવાબો આપેલા છે, એમાંથી આપણે સાચો જવાબ હોય એની ઉપર પેન્સિલની મદદથી ગોળ કરવાનું છે, ખોટો જવાબ હોય તો એને કશું કરવાનું નથી, એને એમનામ રહેવા દેવાનું, ચેકવાનું બી નહીં, લીટી બી નહીં કરવાની. સાચો જવાબ હોય એની ઉપર આ રીતે વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે. 1 નંબર, મોનિટર માઉસ પર 2 કે 3 બટન હોય છે. તો આપણે આગળ જોઈ ગયા કે માઉસ પર, સેના પર 2 કે 3 બટન હોય? માઉસ પર. તો આપણે પેન્સિલની મદદથી ગોળ કરવાનું છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે પેન્સિલ હશે, ખરું ને? તો મારી સાથે હું જેમ શીખવાડું એમ તમારે ગોળ કરવાનું છે. આપણે લેસન કરવાનું થશે ત્યારે આપણને લખવામાં સરળતા રહે, સમજવામાં સરળતા રહે, માટે દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ સાથે રાખે અને જે રીતે હું અહીંયા ગોળ કરું છું એ રીતે તમારે ગોળ કરવાનું છે. તો પહેલામાં આવશે માઉસ, માઉસ પર 2 કે 3 બટન હોય છે. 2, મોનિટર CPU ટીવીના પડદા જેવું દેખાય છે. તો ટીવીના પડદા જેવું કયું સાધન દેખાય છે? મોનિટર. આપણે શીખી ગયા ને આગળ? હા, તો સાચો જવાબ શું છે? મોનિટર. તો મોનિટર ઉપર આપણે ગોળ કરવાનું
છે. મોનિટર ટીવીના પડદા જેવું દેખાય છે. નંબર 3, પ્રિન્ટર મોનિટર કાગળ પર છાપે છે. તો છાપવા માટે આગળ હમણાં શીખ્યા ને આપણે કયા સાધનનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો. કયા સાધનનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો. તો પ્રિન્ટર ઉપર આપણે ગોળ કરવાનું છે. તો પ્રિન્ટર કાગળ પર છાપે છે, આ વાક્ય સાચું બની ગયું. નંબર 4, કીબોર્ડ સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે. તો આપણે આગળ શીખ્યા સીપીયુને કોને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે? સીપીયુને, કારણ કે સીપીયુ કમ્પ્યુટરનો સૌથી અગત્યનો ભાગ છે, એટલે સીપીયુ કમ્પ્યુટરનું મગજ છે. તો આપણે સીપીયુ ઉપર ગોળ કરવાનું છે. 5 નંબર, સંગીત સાંભળવા કીબોર્ડ સ્પીકરનો ઉપયોગ થાય છે. કયા સાધનનો ઉપયોગ થાય છે? સંગીત સાંભળવા સ્પીકરનો. આપણે શાળામાં પ્રાર્થના સાંભળીએ છીએ તો એ પણ સ્પીકરની મદદથી સાંભળી શકીએ છીએ, ખરું ને? તમારા ઘરે ગીતો, પછી પિક્ચરના ગીતો છે, ધૂન, પ્રાર્થના, ભજન સવારમાં વાગતા હશે, તો આ બધા જ સાંભળવા માટે, આ બધું સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે, બરાબર ને? તો સંગીત સાંભળવા સ્પીકરનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા સ્પીકર ઉપર ગોળ કરવાનું છે. આગળ નંબર 6, લખવા માટે માઉસ કીબોર્ડનો ઉપયોગ થાય છે. તો શેની મદદથી લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? આપણે હમણાં જોયું ને, અંક લખવા માટે અંક કી અને અક્ષર શબ્દો કે વાક્યો લખવા માટે અક્ષર કીનો ઉપયોગ થાય છે, બરાબર ને? તો આ કી આવે છે, તો કી શેની ઉપર હોય છે? કીબોર્ડ ઉપર, બરાબર. તો લખવા માટે કયો સાધનનો ઉપયોગ થાય છે? કીબોર્ડનો, બરાબર. તો કીબોર્ડ ઉપર આપણે ગોળ કરવાનું છે. સાચો જવાબ કયો છે? કીબોર્ડ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ 7 નંબર, વૃક્ષ દડો એ કુદરતી ચીજ છે. આપણે પ્રકરણ પહેલામાં શીખ્યા ને, કુદરતી અને માનવે બનાવેલી વસ્તુઓ, બરાબર. તો વૃક્ષ આપણને અહીંયા શું પૂછ્યું છે? કુદરતી. તો વૃક્ષ દડો તો માણસ બનાવે, તો વૃક્ષ એની જાતે ઉગે છે એટલે કુદરતી કહેવાય, બરાબર ને? તો વૃક્ષ એ કુદરતી ચીજ છે. તો આપણે શેની પર ગોળ કરીશું? વૃક્ષ ઉપર. 8 નંબર, માછલી પેન એ માણસે બનાવેલી વસ્તુ છે. માછલી શું છે? સજીવ છે, બરાબર ને? અને એ કુદરતી છે. કોઈ માણસ માછલી બનાવીને નદીમાં તરતી મૂકે, બરાબર, એવું બને? હા, ખોટી હોય તો બને, પણ એ ચાલતી હોય, ખાતી હોય, પીતી હોય એવું બને નહીં. માણસ કોઈ એવી વસ્તુ બનાવી શકતો નથી કે જે ખાઈ શકે, પી શકે, બરાબર ને, એના હાથથી. તો એ કુદરતી છે. માછલી છે, કેવી છે? કુદરતી છે. એની જાતે મોટી થાય છે, ખાય છે, પીવે છે, બરાબર. તો પેન, પેન કોણ બનાવે? માણસ. આ પેન છે એ માણસ બનાવે છે. આ એની જાતે ચાલી ના શકે, સૂઈ ના શકે, બોલી ના શકે, બરાબર ને? તો આ માણસે બનાવેલી વસ્તુ કહેવાય પેન છે. તો આ સાચો જવાબ છે પેન. તો પેન ઉપર ગોળ કરીશું અને વાક્ય બનશે, પેન એ માણસે બનાવેલી વસ્તુ છે. આગળ 9 નંબર, કમ્પ્યુટર પુસ્તક એ યંત્ર છે. આપણે જ્યારે શાળા ચાલુ હતી અને આપણે કમ્પ્યુટરની થિયરી જોતા હતા ત્યારે મેં સમજાવ્યું હતું તમને કે વીજળીથી ચાલતા સાધનો એને યંત્રો કહેવાય, બરાબર. વાયર, વાયરથી જોડાયેલા હોય, જેને ચલાવવા માટે વીજળીની જરૂર પડે, તો આવા સાધનોને યંત્રો કહેવાય. તમારા ઘરમાં ફ્રીજ હોય તો એ પણ યંત્ર કહેવાય, ટીવી પણ યંત્ર કહેવાય, પંખો પણ યંત્ર કહેવાય, એવી જ રીતે કમ્પ્યુટર પણ એક યંત્ર છે, બરાબર. પુસ્તક યંત્ર નથી, એને ચલાવવા માટે વાયર કે વીજળીની જરૂર પડતી નથી, બરાબર. તો સાચો જવાબ છે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર ઉપર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગોળ. કમ્પ્યુટર એ યંત્ર છે. 10 નંબર, માઉસ કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે. અહીંયા બે જવાબ છે, તો એમાંથી શેના ઉપર કી હોય છે? કીબોર્ડ ઉપર, બરાબર ને? આપણે કીબોર્ડ વિશે અભ્યાસ કર્યો ત્યારે સમજાવ્યું હતું ને, કીબોર્ડ પર ઘણી બધી બટન આવેલા છે, આ બટનને કી કહેવાય. તો અહીંયા સાચો જવાબ છે કીબોર્ડ. તો કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે, આ બટન જે આપ્યા છે એને કી કહેવાય. કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય? કી, બરાબર. તો સાચો જવાબ કીબોર્ડ છે. તો આપણે કીબોર્ડ ઉપર ગોળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ આ રીતે સ્વાધ્યાયમાં 1-10 સુધીના વાક્યોમાં સાચા જવાબ ઉપર ગોળ કરી દીધું
હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જો ન કર્યું હોય તો તમારી સ્વાધ્યાય પોથીમાં કરી નાખજો અને સારા સુંદર સ્વચ્છ અક્ષરે સ્વાધ્યાય હેડિંગ આપી અને આ સૂચના લખી અને 1 થી 10 વાક્યો તમારે તમારી કોમ્પ્યુટરની નોટબુકમાં લખવાના છે. જ્યારે શાળા શરૂ થશે ત્યારે આપણે નોટો ચેક કરીશું, બરાબર ને? એટલે કોઈ પણ વિદ્યાર્થીઓનું લેસન બાકી રહે નહીં. આગળનું જો બાકી હોય તો પૂર્ણ કરી નાખજો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણે કમ્પ્યુટરની પરીક્ષા પણ આવશે, છેલ્લી પરીક્ષા હશે ત્યારે કમ્પ્યુટરનું પેપર આવશે, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાનો આગ્રહ રાખજો, લેસન કરવાનો આગ્રહ રાખજો અને તમારી નોટ અને સ્વાધ્યાય પોથી પૂર્ણ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.